હવે આપણે આ વિડીયોમાં દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસનો પરિચય મેળવીશું। દ્રવ્યમાન કેન્દ્ર એક એવો ખ્યાલ છે જેનાથી તમે કદાચ પરિચિત હશો અને તેની ઘણી ઉપયોગીતા છે। જો હું એકદમ સરળ શબ્દમાં કહું તો દ્રવ્યમાન કેન્દ્ર એ એક બિંદુ છે। હું અહીં એક પદાર્થ દોરીશ। ધારો કે મારી પાસે આ પ્રકારનો એક પદાર્થ છે। ધારો કે આ માપપટ્ટી છે। હવે આ માપપટ્ટીનું કોઈક દળ હશે અને મારો પ્રશ્ન એ છે કે તેનું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય। પરંતુ તમે મને કહેશો કે દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે મને સૌપ્રથમ દ્રવ્યમાન કેન્દ્રનો અર્થ ખબર હોવો જોઈએ। મેં કહ્યું તે પ્રમાણે દ્રવ્યમાન કેન્દ્ર એક બિંદુ છે અને આ બિંદુ પદાર્થ પર જ હોય એવું જરૂરી નથી। હું તમને એક એવું ઉદાહરણ આપીશ જેમાં બિંદુ પદાર્થ પર ન હોય। તે એક એવું બિંદુ છે જ્યારે આપણે આખા પદાર્થ સાથે કામ કરતા હોઈએ અથવા જ્યારે આપણે તે પદાર્થના આખા દળ સાથે કામ કરતા હોઈએ ત્યારે તે બિંદુ આગળ પદાર્થનું દળ અસ્તિત્વ ધરાવે। હવે મારો કહેવાનો અર્થ શું છે? ધારો કે આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં છે। મેં આ બિંદુ શા માટે પસંદ કર્યું તે હું તમને હમણાં જ જણાવીશ। આ દ્રવ્યમાન કેન્દ્રની ઘણી નજીક છે। ધારો કે આ માપપટ્ટીનું દળ 10 કિલોગ્રામ છે અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં છે। ધારો કે હું આ માપપટ્ટીના દ્રવ્યમાન કેન્દ્ર આગળ બળ લગાડું છું। હું 10 ન્યૂટન જેટલું બળ લગાડું છું અને આ આખી માપપટ્ટીનું દળ 10 કિલોગ્રામ છે। હવે જો હું તેના દ્રવ્યમાન કેન્દ્ર આગળ દળ લગાડું તો આ આખી માપપટ્ટી એક બિંદુવત દળની જેમ જ પ્રવેગિત થાય। ધારો કે આપણી પાસે એક નાનું ટપકું છે અને આ ટપકાનું દળ સમાન છે। તેનું દળ પણ 10 કિલોગ્રામ જ છે અને હવે આપણે તે ટપકાને 10 ન્યૂટન જેટલા બળ વડે ધક્કો મારીએ છીએ। આ બંનેમાંથી કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ઉપરની તરફ પ્રવેગિત થઈશું અને પ્રવેગ કેટલો હશે? પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ થાય માટે આપણે 1 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલા પ્રવેગથી ઉપરની તરફ પ્રવેગિત થઈશું। અને જો હું બિંદુવત દળની વાત કરું તો બિંદુવત દળ એક ખૂબ જ નાનું છે। તે આ માપપટ્ટીની સરખામણીમાં ખૂબ જ નાનું છે પરંતુ તેનું દળ માપપટ્ટી જેટલું જ છે। તેનું દળ 10 કિલોગ્રામ જ છે અને આ બિંદુવત દળ પણ 1 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલા મૂલ્યથી ઉપરની દિશામાં પ્રવેગિત થાય। હવે આ બધું શા માટે ઉપયોગી છે? ઘણી વખત આપણી પાસે વિચિત્ર પદાર્થો હોય છે અને તે પદાર્થો ચોક્કસ શું કરે છે તે આપણે શોધવા માંગીએ છીએ અને જો આપણે સૌપ્રથમ તે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર જાણી લઈએ તો પછી તે પદાર્થના આકારની ચિંતા કર્યા વગર આપણે તે પદાર્થની વર્તણૂક વિશે જાણી શકીએ અને દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે તે શોધવાની હું તમને એકદમ સરળ રીત બતાવીશ। જો પદાર્થ નિયમિત રીતે વિતરિત થયેલો હોય તેનો અર્થ એ થાય કે પદાર્થ જેમાંથી બનેલો છે તેની ઘનતા આખા પદાર્થમાં કોઈ પણ જગ્યાએ બદલાતી ન હોય તો તે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થનું ભૌમિતિક કેન્દ્ર હશે। જો આપણે આ ફૂટપટ્ટીની વાત કરીએ તો તે એક પરિમાણીય પદાર્થ છે। આપણે અડધે સુધી ગયા, અહીંથી અહીં સુધીનું અંતર અને અહીંથી અહીં સુધીનું અંતર સમાન છે તેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર આ થાય। હવે જો આપણી પાસે દ્વિપરિમાણીય પદાર્થ હોય જેમ કે આ ત્રિકોણ, હું અહીં ત્રિકોણ દોરી રહી છું અને આપણે તેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માંગીએ છીએ તો તે દ્વિપરિમાણમાં તેનું કેન્દ્ર થશે અને તે લગભગ આ થશે। હવે ધારો કે મારી પાસે બીજી પરિસ્થિતિ છે। ધારો કે મારી પાસે આ પ્રમાણેનું ચોરસ છે, અહીં આ ચોરસ છે। હવે ધારો કે આ ચોરસનો અડધો ભાગ એટલે કે આ ભાગ લેડ ધાતુનો બનેલો છે અને તેનો બીજો અડધો ભાગ કોઈક એવી ધાતુમાંથી બનેલો છે જે આ લેડ ધાતુ કરતા હલકી છે। ધારો કે આ ભાગ સ્ટાયરોફોમમાંથી બનેલો છે। સ્ટાયરોફોમ એ લેડ કરતા હલકું હોય છે તો હવે આ પરિસ્થિતિમાં તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ તેનું ભૌમિતિક કેન્દ્ર કે મધ્ય કેન્દ્ર થશે નહીં। લેડ સ્ટાયરોફોમ કરતા કેટલું ઘટ્ટ છે તે હું જાણતી નથી પરંતુ હવે આ ચોરસનું દ્રવ્યમાન કેન્દ્ર થોડું જમણી બાજુએ આવશે કારણ કે હવે આ પદાર્થ પાસે નિયમિત ઘનતા નથી। ખરેખર તો આ લેડ ધાતુ સ્ટાયરોફોમ કરતા કેટલી ઘટ્ટ છે તેના પર તે આધાર રાખે છે પરંતુ તે કેટલી ઘટ્ટ છે તે હું જાણતી નથી। આશા છે કે તમને દ્રવ્યમાન કેન્દ્રનો અર્થ શું થાય તે થોડું સમજાઈ ગયું હશે। હવે હું તમને એક રસપ્રદ બાબત જણાવીશ।
આપણે અત્યાર સુધીના જેટલા પણ પ્રશ્નો કરી ગયા તેમાં સરળતા ખાતર એવું ધાર્યું હતું કે બળ એ દ્રવ્યમાન કેન્દ્ર પર લાગી રહ્યું છે. ધારો કે મારી પાસે એક પદાર્થ છે જે કંઈક આ પ્રમાણે દેખાઈ રહ્યો છે. તે પદાર્થ કંઈક આ પ્રમાણે છે. અહીં આ મારો પદાર્થ છે. ધારો કે તે ઘોડો છે. ઘોડાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય છે તે હું જાણતી નથી, પરંતુ ધારો કે ઘોડાનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં છે. હવે જો હું સીધું જ દ્રવ્યમાન કેન્દ્ર પર બળ લાગુ પાડું આ પ્રમાણે, તો આ ઘોડો બળની દિશામાં જ ગતિ કરે અને તેની પાસે યોગ્ય પ્રવેગ હશે. જો આપણે આ બળ ભાગ્યા ઘોડાનું દળ કરીએ તો આપણે તે દિશામાંનો પ્રવેગ શોધી શકીએ. આપણે આવું દરેક પ્રશ્નમાં કર્યું હતું. આપણે ન્યૂટનના નિયમના લગભગ બધા જ પ્રશ્નોમાં એવું ધાર્યું હતું કે બળ એ દ્રવ્યમાન કેન્દ્ર પર જ લાગી રહ્યું છે. હવે જો બળ દ્રવ્યમાન કેન્દ્રથી દૂર લાગતું હોય તો કંઈક રસપ્રદ થશે. આપણે ફરીથી તે માપપટ્ટી લઈને સમજીએ. ધારો કે મારી પાસે માપપટ્ટી છે જે કંઈક આ પ્રમાણે છે. આ રીતે ધારો કે આ માપપટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં છે. હવે આપણે અત્યારે વાત કરી ગયા તે પ્રમાણે જો આપણે આ દ્રવ્યમાન કેન્દ્ર પર જ બળ લાગુ પાડીએ તો આ આખી માપપટ્ટી બળની દિશામાં જ ગતિ કરશે. હવે ધારો કે હું બળ કોઈક બીજી જગ્યાએ લગાડું છું. હું હવે બળ આ દ્રવ્યમાન કેન્દ્રથી દૂર લગભગ આ જગ્યાએ લગાડું છું તો તમે વિચારો કે આ પદાર્થનું શું થાય. હવે અહીં આ પદાર્થ પરિભ્રમણ કરશે. જો આપણે સ્પેસ શટલમાં હોઈએ અથવા ઊંડા અવકાશમાં હોઈએ અને મારી પાસે એક માપપટ્ટી હોય, જો હું માપપટ્ટીના એક છેડે ધક્કો મારું તો શું થાય? જો આપણે તે પ્રમાણે કરીએ તો આ આખી માપપટ્ટી દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરશે. તે આ પ્રમાણે પરિભ્રમણ કરે. જો તમે કોઈકની તરફ મંકી બ્રાન્ચ ફેંકો અને તે જ્યારે હવામાંથી પસાર થતું હોય ત્યારે તે તેના દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે. અને તે જ સમાન બાબત ચપ્પુ સાથે પણ થશે. જ્યારે તમે ચપ્પુને હવામાં ફેંકો, જ્યારે કોઈ પણ પદાર્થ મુક્ત હોય, તે કોઈ નિશ્ચિત બિંદુ સાથે સ્થિત ન હોય, ત્યારે તે પોતાના દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે. આમ તમે કોઈ પણ યાદચ્છિક વસ્તુઓને ફેંકી શકો અને વસ્તુ તેના જે કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરશે તે તેનું દ્રવ્યમાન કેન્દ્ર છે. હું તમને પછીના વિડીયોમાં સમજાવીશ કે જ્યારે તમે આ રીતે કોઈક પદાર્થ પર બળ લાગુ પાડો અને તે પરિભ્રમણ કરે તો ત્યાં ટોર્ક છે. પરંતુ અત્યારે હું તમને તેના વિશે વાત કરીશ નહીં. અત્યારે હું તમને એ બતાવી રહી છું કે રોજિંદા જીવનના જુદા જુદા ઉપયોગોમાં દ્રવ્યમાન કેન્દ્ર શું છે. હું તમને હાઈ જમ્પનું એક ઉદાહરણ આપીશ. ધારો કે આ બાર છે, તેને અહીં વચ્ચે મૂકેલો છે. મેં તેનો સાઈડ વ્યૂ દોર્યો છે. અહીં એક વ્યક્તિ ઉભેલો છે આ પ્રમાણે, આ રીતે. અને હવે આ વ્યક્તિ આ બારની ઉપરથી કૂદકો લગાવવા માંગે છે. તે જમ્પ કરવા માંગે છે. મોટાભાગની વ્યક્તિઓનું દ્રવ્યમાન કેન્દ્ર તેમની નાભી આગળ હોય છે, કારણ કે નાભી દ્રવ્યમાન કેન્દ્રની નજીક હોય છે. તમે અહીં બે રીતે કૂદકો મારી શકો. તમે એક સીધો જ કૂદકો મારી શકો, જે રીતે તમે હડલ પરથી મારો છો, જેમાં તમારું દ્રવ્યમાન કેન્દ્ર આ રીતે બાર પરથી પસાર થશે, કંઈક આ પ્રમાણે. આપણે અહીં દળ શોધી શકીએ. કૂદકો મારવા માટે કેટલી ઊર્જા જોઈએ અને કેટલું બળ લગાડવું પડે તે પણ શોધી શકીએ, કારણ કે આપણે પ્રક્ષિપ્ત ગતિ અને ન્યૂટનના નિયમો જાણીએ છીએ. પરંતુ તમે ઘણી વખત ઓલિમ્પિકમાં પણ જોશો કે લોકો વિચિત્ર રીતે કૂદકો મારે છે. તેઓ કંઈક આ પ્રકારે દેખાય છે, આ રીતે કૂદકો મારતા દેખાય છે આ પ્રમાણે. તેઓ આ બારની ફરતે ચાપ બનાવતા હોય એવું લાગે છે આ પ્રમાણે. જો તમે આ વ્યક્તિની ઘનતાનું સરેરાશ લો અને તેનું ભૌમિતિક કેન્દ્ર શોધો અને જો તમે આ રીતે કૂદકો મારો તો વ્યક્તિનું દ્રવ્યમાન કેન્દ્ર ખરેખર આ બારની નીચેથી પસાર થશે, કારણ કે વ્યક્તિ આ રીતે વધારે વળે છે. અને જો તમે તેના દળનું સરેરાશ લો તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર આ બારની નીચે આવશે. આ રીતે તમે બારની ઉપરથી કૂદકો મારી શકો અને તમને આ કરવા માટે
ओछा बळनी जरूर पड़े। आशा छे के तमे गुचवाया न हशो, परंतु हाई जम्प करती व्यक्ति कंईक आ प्रमाणे करे छे। તેઓ પોતાની કમરને આ રીતે વાળે છે જેથી તેમનું દ્રવ્યમાન કેન્દ્ર નીચે આવે અને તેમને વધારે બળ ન લગાડવું પડે। આશા છે કે તમને દ્રવ્યમાન કેન્દ્રનો અર્થ સમજાઈ ગયો હશે।